नमस्कार विद्यार्थी मित्रों, DHB कापड़िया शाला परिवार वती हूँ कुलदीप सिंह राणा आपसोनु हार्दिक स्वागत करूँ छू। सामाजिक विज्ञान धोरण 8 प्रकरण 11 संयुक्त राष्ट्रों में आज आप भाग 3 जोईशू। विद्यार्थी मित्रों, गया भाग में आप संयुक्त राष्ट्र ने एक अंग जोयुं तो सामान्य सभा, आज आप संयुक्त राष्ट्र बीजु अंग जोईशू सलामती समिति, जेना अंग्रेजी में कहवा सिक्युरिटी काउंसिल। यूनोनु आ सौथी महत्वनु अंग छे, संयुक्त राष्ट्र संघनु महत्वनु अंग छे। तेमा 15 सभ्य होय छे, सभ्य एटले 15 देशों आमा जोड़ायेला होय छे, सभ्य देशों। तेमाथी USA एटले के अमेरिका, ब्रिटन एटले के इंग्लेंड, अमेरिका, इंग्लेंड, फ्रांस, रशिया अने चीन, ए 5 सभ्यों कायमी छे। कायमी एटले शू के सलामती समिति जे छे संयुक्त राष्ट्र संघनी, एमा आ 5 देशों कायम ने माटे रहेवाना, आ 5 देशों ने कोई खसेड़ी सकशे नहीं, ए कायमी छे, बराबर। तो हवे रहा केटला 10 देशों, कुल आपणे 15 सभ्य देशों होय छे सलामती समिति में, એમાં 5 કાયમી, તો હવે રહ્યા 10। તો બાકીના બિન કાયમી 10 સભ્યોને સામાન્ય સભા 2 વર્ષ માટે ચૂંટે છે, એટલે કે દર બે વર્ષે બિન કાયમી 10 દેશો ચૂંટાય છે, બરાબર। એટલે એમાંથી 5 કાયમી અને 10 બિન કાયમી, એટલે ટોટલ 15 થઈ ગયા ને। વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે આ સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે, જેથી કરીને યુદ્ધનો માહોલ ઊભો ન થાય, યુદ્ધ થાય પણ ખરા તો તેને અટકાવી શકે। રાષ્ટ્રો વચ્ચેના ઝઘડાઓને તેણે શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવાનો હોય છે, બરાબર। ઝઘડો થયો હોય તેનો ઉકેલ લાવવાનું કામ સલામતી સમિતિનું છે। સંયુક્ત રાષ્ટ્રોના સચિવાલયના વડા મહામંત્રી તરીકે ઓળખાય છે, તેમની નિમણૂક સલામતી સમિતિની ભલામણથી જ સામાન્ય સભા કરે છે। તેઓ સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય વહીવટી અધિકારી તરીકે કામગીરી બજાવે છે, બરાબર। તો આમ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં સલામતી સમિતિની વિશેષ સત્તા મળી છે, એમાં હમણાં તેમને પાસે વીટો પાવર મળ્યો છે। 5 કાયમી સભ્ય દેશો, વીટો પાવર એટલે વીટો તો કોને કહેવાય આપણે સમજીએ, વીટો એટલે શું? સલામતી સમિતિના કોઈ પણ નિર્ણય માટે 5 કાયમી સભ્યોના હકારાત્મક મત લેવાના જરૂરી છે, હકારાત્મક એટલે મંજૂરી લેવી જરૂરી છે। એટલે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ નિર્ણયની અંદર આ 5 દેશોની મંજૂરી હોવી જરૂરી છે, બરાબર। 5માંથી સમજો, હો ધ્યાનથી સમજો, 5માંથી એક પણ સભ્ય રાષ્ટ્ર નકારાત્મક મત આપે તો નિર્ણય લઈ શકાતો નથી। ઉદાહરણ તરીકે આપણે 5 સભ્ય દેશો કયા છે? કાયમી, USA, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન। તો એમાંથી 5માંથી US, બ્રિટન, ફ્રાન્સ અને રશિયા કોઈ બાબતમાં હા પાડે પણ ચીન ના પાડે, એટલે કે નકારાત્મક ચીને મત આપ્યો તો નિર્ણય આપ્યો, એટલે હવે એ બાબત થશે નહીં, બરાબર। એને કહેવાય વીટો પાવર, વીટોનો ઉપયોગ કર્યો કહેવાય। સત્તા ધરાવતા 5 કાયમી સભ્ય રાષ્ટ્રના નિષેધ કરવાના અથવા નિર્ણયને નામંજૂર કે નિરર્થક કરવાના અધિકારને નિષેધાધિકાર કે વીટો પાવર કહે છે, બરાબર। હવે સંયુક્ત રાષ્ટ્રોની વિશેષ સંસ્થાઓ જગતના લોકોના જીવન ધોરણ ઊંચા આવે, તેમને રોજગારીની તકો પ્રાપ્ત થાય, તેમજ લોકોના સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પ્રયાસો કરવા, એ સંયુક્ત રાષ્ટ્રનું મહત્વનું કાર્ય છે। એટલે કે વિશ્વમાં લોકોના જીવન ધોરણ ઊંચું આવે, રોજગારી દુનિયામાં લોકોને તક મળે, લોકોનો સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક દુનિયાના દેશોનો વિકાસ થાય, એ મહત્વનું કાર્ય કોનું છે? સંયુક્ત રાષ્ટ્ર સંઘનું। આ ધ્યેય સિદ્ધ કરવા UNના નેજા હેઠળ વિશિષ્ટ ક્ષેત્રોમાં
काम करनारी खास संस्थाओनी स्थापना करवामां आवी छे। हवे ए जे संस्थाओ छे संयुक्त राष्ट्र संघनी, ए विषय हवे आपणे जोईशुं। विद्यार्थी मित्रों, संयुक्त राष्ट्र संघनी जे संस्थाओ छे अलग अलग, ए विषय आपणे हवे चर्चा करीशुं। એમાં આપણે સંસ્થાનું નામ જોઈશું, એનું ટૂંકું નામ જોઈશું, એનું વડું મથક જોઈશું અને એ સંસ્થાનું કાર્ય વિશે જોઈશું। આ મોસ્ટ આઈએમપી છે અને લાઈફ ટાઈમ યાદ રાખવાવાળી બાબત છે, તો ધ્યાનથી સમજજો બરાબર। યુએનની વિશેષ સંસ્થાનું નામમાં આપણે પહેલું જોઈશું વિશ્વ આરોગ્ય સંગઠન, જેને અંગ્રેજીમાં કહેવાય છે WHO, આખું નામ થાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બરાબર, જેનું વડું મથક છે જીનીવામાં। એનું કાર્ય શું છે, તો દુનિયાના લોકોના શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય એ માટે પ્રયાસો કરવા આ કાર્ય વિશ્વ આરોગ્ય સંગઠન કહેતા કે WHOનું છે। યુનેસ્કો બરાબર, યુનેસ્કો જે છે એનું ફૂલ ફોર્મ નથી લખ્યું, પણ હું તમને કહી દઉં। યુ એટલે યુનાઇટેડ, એન એટલે નેશન, એટલે એજ્યુકેશન, એસ એટલે સાયન્સ, સી એટલે કલ્ચર, ઓ એટલે ઓર્ગેનાઇઝેશન બરાબર, જેને શોર્ટમાં કહેવાય છે યુનેસ્કો, જેનું વડું મથક પેરિસમાં છે। એનું કાર્ય છે દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સાધવો, એટલે જે દુનિયામાં જે વિકાસશીલ ગરીબ દેશો છે એનો શૈક્ષણિક વિકાસ થાય એ જોવાનું કામ, અને વૈજ્ઞાનિક વિકાસ થાય તેના માટે પ્રયત્ન કરે છે, અને સાંસ્કૃતિક ધરોહર જળવાઈ રહે દુનિયાના દેશોમાં એ બાબતનું ધ્યાન યુનેસ્કો રાખે છે। આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન, જેને IELO કહેવાય છે, IELOનું પૂરું નામ થાય છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, જેનું વડું મથક છે જીનીવા। એનું કાર્ય છે માલિકો દ્વારા કામદારોનું શોષણ ન થાય, યોગ્ય વેતન પ્રાપ્ત થાય તે માટે પ્રયત્નો કરવા। યુનિસેફ બરાબર, જેનું વડું મથક છે ન્યુયોર્કમાં, જેનું કાર્ય છે બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, યોગ્ય અને પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કાર્યક્રમો યોજવા। ખોરાક અને કૃષિ સંગઠન, જેને અંગ્રેજીમાં કહેવાય છે FAO, ફૂલ ફોર્મ થાય છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, જેનું વડું મથક છે રોમ, જેનું કાર્ય છે વિશ્વમાં અન્નનું ઉત્પાદન વધે અને કૃષિનો વિકાસ થાય એવા પ્રયાસો કરવા। વિશ્વ બેંક IBRD બરાબર, જેનું વડું મથક છે Washington DC, એનું કાર્ય છે વિશ્વયુદ્ધ દરમિયાન ખુવાર થયેલા દેશોના પુનઃનિર્માણ માટે ધિરાણ, વિકાસશીલ દેશોનો વિકાસ તેમજ મહાનગરોના પ્રોજેક્ટ માટે ધિરાણ આપવું, એ કામ વર્લ્ડ બેંક એટલે કે વિશ્વ બેંકનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ થયું સંયુક્ત રાષ્ટ્ર સંઘના અલગ અલગ વિભાગો એટલે કે અલગ અલગ સંસ્થાઓ જે દુનિયા માટે કામ કરી રહી છે। હવે આપણે ગૃહકાર્ય તરફ આગળ વધીશું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કાંઈ અભ્યાસ કર્યો તેના આધારે ગૃહકાર્યમાં પ્રશ્નો આપેલા છે, તો તમામ વિદ્યાર્થી મિત્રો વહેલી તકે સારા અક્ષરે ગૃહકાર્ય પૂર્ણ કરશે અને પ્રશ્નોના જવાબ પણ મોઢે કરશે। નમસ્કાર, જય હિન્દ।